नमस्कार, સ્વાગત છે આપનું ટીવી 9 ના ડિજિટલ માધ્યમ પર. મારું નામ છે કોમલ. નવા નવા વિષયની સાથે આપણે લોકો મળતા હોઈએ છીએ અને આ વખતે એક નવો અને એક ખાસ વિષય હું આપના માટે લઈને આવી છું. આપણી સાથે ડોક્ટર કેતન પટેલ ઉપસ્થિત છે, જે હોમિયોપેથિક ઓટિઝમ સ્પેશિયાલિસ્ટ અને રિસર્ચર છે. ડોક્ટર, સ્વાગત છે આપનું. નમસ્કાર દર્શક મિત્રો. ડોક્ટર, ખૂબ જ અલગ વિષય લઈને આવ્યા છો આપ દર્શકો માટે, અને આજે જે ચર્ચા થવાની છે એ કદાચ આપના માટે કે આપની આસપાસ રહેતા લોકો માટે ને અથવા તો તમારા ગ્રુપમાં કોઈ વ્યક્તિ છે કે જેમનું બાળક છે કે જેમના ઘરમાં કોઈ સભ્ય છે કે જે ઓટિઝમ થી પીડાય છે, તો તમે આ વિડીયો આ લિંક છે એની સાથે શેર કરજો. ઘણા બધા લોકોને ઉપયોગી નીવડશે, ઘણી બધી ક્વેરીઝ છે એ દૂર થશે અને ખાસ કરીને ઘણી બધી સહાયતા મળશે. હવે આપણે વાતચીતની શરૂઆત કરીએ, ચર્ચાની શરૂઆત કરીએ. તો ડોક્ટર કેતન, હવે જ્યારે 2 એપ્રિલ આવી રહી છે ત્યારે 2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ છે, અને આ દિવસે ખાસ કરીને જે આઇકોનિક બિલ્ડિંગ્સ છે, એફિલ ટાવર છે ઇવન, અને પિરામિડ છે, એ બ્લુ કલરના થઈ જશે. આવું શા માટે? લોકોમાં જાગૃતિ આવે કે લોકોએ બ્લુ લાઇટ કેમ નાખી છે. દુબઈ જશે તો કાલે બધા બુર્જર ખલીફાને ભૂરા રંગથી રંગાયેલો જોશે, લાઇટો મારેલી છે બ્લુ કલરની. મલેશિયા જશે તો ટ્વિન ટાવર હશે, પેરિસ જશે તો એફિલ ટાવર હશે, અમેરિકામાં ટાઈમ સ્ક્વેર આખો ભૂરો કરી નાખશે. તો લોકો પૂછશે આજે કેમ બ્લુ લાઇટ છે, તો કે આજે દુનિયામાં ઓટિઝમના જાગૃતિ વિશે લોકો જાણે તેના માટે એનો જાગૃતિ દિવસ છે. ઓટિઝમ જાગૃતિ દિવસ છે, 2 એપ્રિલે ઓટિઝમ જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકો પૂછે અને પછી ઓટિઝમ વિશે જાણે, અને જેટલું જલ્દી જાણે એટલો એમનો બાળક ઝડપથી સારો થશે. એટલે એના માટે દુનિયાના બધા આઇકોનિક બિલ્ડિંગને ઓટિઝમ બ્લુ કલરનું નામ જ ઓટિઝમ બ્લુ છે, બ્લુ કલરથી રોશન કરવામાં આવે છે. જી, ચોક્કસ. આઈ થિંક 2008 થી શરૂઆત થઈ છે આ જાગૃતિ દિવસની, રાઈટ? WHO એ 2008માં 2 એપ્રિલને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે જાહેર કર્યો, ત્યારથી એની ઉજવણી ચાલુ થઈ છે. જી, ચોક્કસ. હવે આપણે આ બીમારી વિશે વિગતવાર ચર્ચા કરીએ, તો શું આ જે બીમારી છે ઓટિઝમ એ ન્યુરોલોજિકલ બીમારી છે? હા, મુખ્યપણે એ ન્યુરોલોજિકલ બીમારી છે, પણ તેમાં સાથે સાથે એન્ડોક્રાઇન સિસ્ટમ, બાળક હોય તેનો મેલ હોર્મોન અને બીજા બધા હોર્મોનો ડિસ્ટર્બ હોય છે, તથા બાળકનું આખું પેટ બગડેલું હોય છે. એટલે એને આપણે એવું કહી શકીએ ન્યુરો એન્ડોક્રાઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર. બાળકની 3 મેઇન સિસ્ટમ આમાં સંકળાયેલી હોય છે, એટલે એને આ 3 સિસ્ટમને ભેગો ન્યુરો એન્ડોક્રાઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ડિસઓર્ડર કહીએ તો કંઈ વાંધો નથી. કારણ કે દુનિયાભરમાં એના ગટ વિશે રિસર્ચ થઈ રહ્યા છે, એના એન્ડોક્રાઇન વિશે રિસર્ચ થઈ રહ્યા છે, એના ન્યુરોલોજીકલ વિશે રિસર્ચ થઈ રહ્યા છે. એટલું ન્યુરોલોજી ઉપર રિસર્ચ નથી થયું. જી, ચોક્કસથી. શા માટે આ બીમારી અન્ય બીમારીઓ કરતાં વધારે કોમ્પ્લિકેટેડ છે? દરેક આખા દુનિયાભરમાં પહેલા આથી 10 વર્ષ પહેલા વાત કરીએ તો દર 100 બાળકે 1 બાળક ઓટિઝમથી એફેક્ટેડ હતું. પછી લાસ્ટ યર સુધી CDC સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ USAના ડેટા કહેતા હતા કે દર 51 બાળકે 1 બાળક ઓટિઝમથી પીડિત છે, પણ અત્યારે હમણાંના જે લેટેસ્ટ ડાટા CDCના કહે છે કે દર 32 બાળકે 1 બાળક ઓટિઝમથી પીડિત છે. એટલે આ ચોંકાવનારો આંકડો છે, અને આ બીમારી વિશે ગંભીરતાથી લેવાની જરૂર છે. જી, ચોક્કસથી. જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે, જેટલા લોકો ઉપસ્થિત છે અને આ લાઈવ જોઈ રહ્યા છે, એ લોકોને પણ જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ડોક્ટર પણ આપણી સાથે ઉપસ્થિત છે અને તેઓ વધુ ને વધુ માહિતી આપવા માંગે છે આ વિષય પર, આ બીમારી પર. ડોક્ટર, ખાસ કરીને આપણે જો બાળકોની વાત કરીએ તો કઈ એજમાં કયા સમયથી ઓટિઝમના લક્ષણો જોવા મળે છે? જનરલી જો બહુ ધ્યાન રાખવાનું પહેરત હોય તો 1 વર્ષ ને 3 મહિના અથવા 1.5 વર્ષથી 2.5 વર્ષમાં ડાયગ્નોઝ થતી બીમારી છે, જેમાં બાળક પોતાના નામથી ના જોવે, બાળક એકલું એકલું રમ્યા કરે, બાળક ફરતી વસ્તુ જોવે, પંખો જોવે, ગાડીના વ્હીલ જોયા કરે, લાઇટને જોયા કરે, એક પોતાની જાતને એકને એક વસ્તુમાં રચી પચી રાખે, પોતાના હાથ હલાવે, ચીસો પાડે, વધારે પડતું રેડા કરે કે વધારે પડતું ઓછા કરે. ઓટિઝમનું આખું ચેકલિસ્ટ છે. એમાંના કોઈ પણ સિમ્પટમ આવે તો તમારે તમારા નજીકના તમારા પીડિયાટ્રિશિયન, ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન અથવા જે ડોક્ટર ઓટિઝમમાં કામ કરી રહ્યા છે એનો સંપર્ક કરવો જોઈએ. જી, જેટલો ઝડપથી સંપર્ક કરશો એટલું તમારું બાળક ઝડપથી સારું થશે. એટલે કે વાલીઓએ વધારે પડતા સજાગ રહેવાની જરૂર છે, બાળકોની જે એક્ટિવિટીઝ છે એના પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. વાલીઓને ખ્યાલ કઈ રીતે આવી શકે, કયા સમય પર આવી શકે, અને ખાસ તો એ પ્રોમિનન્ટ લક્ષણો કયા છે કે વાલીઓએ એ સમયે સજાગ થવું જોઈએ અને ચેતી જવું જોઈએ?
તમારું બાળક તમારી જોડે હસતું રમતું હોય, તમે એને નામથી બોલાવો તો બોલતું હોય, તમને મામા દાદા પાપા બોલતું હોય, અને અચાનક જ એ બધું કરવાનું બંધ કરી અને પોતાની દુનિયામાં ખોવાઈ જાય, તો તમારે રાહ જોવાની જરૂર નથી કે પાછું આવશે કે આપણે હમણાં મારા મારા બીજા દીકરાને બી બોલવાનું મોડું હતું, એ પણ આવું કરતું હતું ને હારું થઈ ગયું, પણ હવે એ અઘરું થઈ ગયું છે. તમારે જ્યારે તમને પહેલું લક્ષણ દેખાય તો તમને થોડો પણ ડાઉટ હોય તો તમે તમારા સૌથી પહેલા તમારા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરો. જી ચોક્કસથી. શું આ બીમારી છે એ ગ્રેજ્યુઅલી ડેવલપ થતી હોય છે ઉંમરના તબક્કા વાઇઝ? જનરલી 1.5 વર્ષથી 2.5 વર્ષમાં બાળકમાં ગમે ત્યારે આ લક્ષણો જોવાનું ચાલુ થાય છે. એટલે એ 1.5 થી 2 વર્ષનો ગાળો છે ત્યારે મા બાપ જો સતર્ક રહે અને આના અર્લી સિમ્પટમો આઈડેન્ટિફાય કરે તો એમના માટે બાકીનું જીવન સરળ બની રહેશે. જી ખાસ કરીને ડોક્ટર, એવી પણ વિગતો સામે આવી છે કે જ્યારે અમેરિકામાં પહેલા 51 માંથી 1 પર્સનમાં આ બીમારી જોવા મળતી હતી અને હવે જે રેશિયો છે વધી ગયો છે, 32 માંથી 1 કેસ સામે આવી રહ્યો છે અને ભારતમાં પણ આ પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. ના, બધે પ્રમાણ સરખું છે પણ ભારતમાં અમેરિકા જેટલી અવેરનેસ નહોતી, હવે બધે અવેરનેસ આવવા માંડી ગઈ છે એટલે લોકોને ખબર પડે છે કે મારા બાળકમાં ઓટિઝમના લક્ષણો છે. અને હવે જે ઇન્ટરનેટ અને આ જે અત્યારે જે કનેક્ટિવિટીનો યુગ આવ્યો છે એમાં પેરેન્ટ્સ વાંચી લે છે. અત્યારે 30% થી વધારે પેરેન્ટ્સ એવા છે કે સાહેબ અમે તમને ગૂગલ ઉપરથી ગોતી કાઢ્યા છે કે કોરોનામાં અમે ઘરે હતા, અમારા બાળકમાં લક્ષણો આવ્યા અને અમે ગૂગલ કર્યું અને તમારું નામ આવ્યું એટલે તમને ફોન કરીએ છીએ, અમારા બાળકમાં ઓટિઝમના લક્ષણો લાગે છે. અને એમાંથી 90% થી વધારે પેરેન્ટો સાચા હોય છે. જી રાઈટ. અચ્છા ડોક્ટર, ખાસ કરીને રોગ છે એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે, બીમારી છે કોમ્પ્લિકેટેડ છે, પરંતુ હોમિયોપેથિક ઇલાજ શા માટે? કારણ કે એના પર ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે કે હોમિયોપેથી થકી ઇલાજ ખૂબ સારી રીતે અને સુદૃઢ રીતે થાય છે. ઓટિઝમ વાળા બાળકોનું હેર, યુરિન અને બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો એમાં હેવી મેટલ્સ આવે છે જે તમે સહેલાઈથી કાઢી શકો છો. બાળકનું પેટ બગડેલું હોય છે એને લીકીગટ સિન્ડ્રોમ કહેવાય છે. લીકીગટ સિન્ડ્રોમ તમે હોમિયોપેથી 6 થી 8 મહિનામાં તમે એમાં 80% રિકવરી લાવી શકો છો. ઓટિઝમ વાળા બાળકોમાં મગજની અંદર સોજો હોય છે, ઇન્ફ્લામેશન માર્કર નામનો રિપોર્ટ કરાવતી પોઝિટિવ આવે છે, તમે ઇન્ફ્લામેશન રિડ્યુસ કરી શકો છો. માતાને જો માથામાં જૂ પડી હોય, લાઈસ હોય, તો એને લાઇમ ડિઝીઝ આવે છે, LYME, લાઇમ ડિઝીઝ. એ લાઇમ ડિઝીઝ એ બાળકમાં પાસ થાય છે અને એને હોમિયોપેથી દવાથી તમે એ લાઇમ ડિઝીઝની ટોક્સિસિટી કાઢી શકો છો. બાળકનો મેલ હોર્મોન હાઈ હોય છે એને તમે હોમિયોપેથી દવાથી બેલેન્સ કરી શકો છો. તમે અમેરિકામાં દવા લેવા જશો ઓટિઝમની, અમેરિકાના ડોક્ટરને કન્સલ્ટ કરશો કે યુરોપના ડોક્ટરને કન્સલ્ટ કરશો કે ઇન્ડિયાના કોઈ પણ સારા ડોક્ટરને કન્સલ્ટ કરશો, એ તમને વિટામિન સપ્લિમેન્ટ અને એની સાથે સાથે તમને હોમિયોપેથી દવા લેવાનું તમને જણાવશે. કેમ? તો કે હોમિયોપેથી દરેક સિમ્ટમ્સને કવર કરે છે અને છોકરાઓ અત્યાર સુધીમાં જે કંઈ સારા થયા છે એ સૌથી વધારે હોમિયોપેથિક સારવાર દ્વારા સારા થયા છે. એટલે લોકો આ બીમારીમાં હોમિયોપેથી દવા લેવાનું વધારે સ્વીકાર કરે છે. જી ચોક્કસથી. તો શું આ બીમારીનો ખ્યાલ છે એ માતાને ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો ચેકઅપ માટે જાય છે શું ત્યારે આવી શકે ખરો? ત્યારે બહુ અઘરું છે. હજી સુધીમાં એવા કોઈ માર્કર ગોતાણા નથી કે માતાના પેટમાં બાળક હોય તો ઓટિઝમ પોઝિટિવ છે કે નેગેટિવ છે એ જણાઈ શકાય. જીનેટિક સ્ટડી, જીનેટિક કાઉન્સેલિંગ તમે ગર્ભાવસ્થા દરમિયાન કરાવો તો એમાં બધા જ કેસમાં આવે એવું જરૂરી નથી, પણ તમને એનો ચાન્સીસ લગભગ 200 થી 250 કેસમાં એકાદ કેસમાં તમે જાણી શકો તે શક્યતા છે, પણ એ આવે ખરું અને ન પણ આવે. શારીરિક રીતે એ લોકોને પેટમાં તકલીફ હોય છે, એ લોકોને ગુસ્સો બહુ ઝડપથી આવતો હોય છે, એમની ઊંઘની પેટર્ન બહુ જ ઓછી હોય છે. ઓટિસ્ટિક બાળકને સુડાવ હોય તો તમે સામાન્ય બાળકને 15-20 મિનિટ રમાડો તો સુઈ જાય, ઓટિઝમ વાળા બાળકને 1 કલાક કે 1.5 કલાક સુડાવવામાં લાગે છે, વચ્ચે ગમે ત્યારે જાગી જાય છે, પછી પાછું સવારે સુઈ જાય છે. એટલે મા બાપની પોતાની ઊંઘ બગડે છે આ બીમારીથી. રાઈટ રાઈટ. કોઈ શારીરિક કમીઓ નથી હોતી. રાઈટ. ઘણા વાલીઓ પ્રિફર કરતા હોય છે સ્પીચ થેરાપી, તો કેટલી યુઝફુલ છે સ્પીચ થેરાપી, કયા સમય પર લેવી જોઈએ, કયા તબક્કા પર લેવી જોઈએ? સ્પીચ થેરાપી એ ઓટિઝમની ટ્રીટમેન્ટનો એક પાર્ટ છે, પણ પેરેન્ટ્સને જેવી ખબર પડે એવી પહેલા દિવસથી સ્પીચ થેરાપી ચાલુ કરાવવા જોઈએ. એવું ના હોવું જોઈએ, તમારા છોકરાને તમે જે એન્ટેરિયર સ્પીચ સેન્ટર, પોસ્ટેરિયર સ્પીચ સેન્ટર અને લેબ પેરેટલ છે, બ્રેઇનના જે 3 પાર્ટ છે જે સ્પીચ માટે જવાબદાર છે, એ 3ને તમે રિપેર કરો. તમે એના વચ્ચે કોઓર્ડિનેશન એસ્ટાબ્લિશ કરો. જ્યારે બાળક 1 શબ્દ 2 બોલવાનું ચાલુ કરે ત્યારે
ત્યારે તમે સ્પીચ થેરાપી આપો તો એનો તમને ફાયદો છે. દરેક થેરાપીનો એક સમય છે, દરેક વિટામિન આપવાનો એક સમય છે. તમે વિટામિન પહેલા દિવસથી ચાલુ કરી દેજો, એ બાળકમાં વિટામિનનું લેવલ વધી જાય તો હાઇપર વિટામિનોસિસ કહે છે. એ મેડિકલ ટર્મિનોલોજીમાં એ ડેન્જરસ ફિનોમિના છે. તમારા બાળકમાં ઓછું વિટામિન હશે તો ચાલશે, પણ વિટામિન વધી જવાથી જે કોમ્પ્લિકેશન થશે એને તમે નહીં સારા કરી શકો. એટલે બાળકને ડોક્ટરની સલાહ મુજબ વિટામિન આપો. પહેલા કોઈના બીજાનો છોકરો આ વિટામિનથી સારો થયો તો એ જરૂરી નથી કે તમારો દીકરો પણ એ વિટામિનથી સારો થાય. રાઈટ રાઈટ. હવે જે ઓટિસ્ટિક બાળકો છે એમને આહાર અને જીવનશૈલીમાં માતા પિતાએ કઈ રીતે ખ્યાલ રાખવો જોઈએ? કારણ કે આ તો બેઝિક નીડ થઈ જશે. એટલે જો ઓટિઝમની બીમારી છે ને એ ખાવા ઉપર નિર્ભર છે. તમે તમારા બાળકને ઘઉં અને ઘઉંની વસ્તુ, દૂધ અને દૂધની વસ્તુ, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું, મધનું ગળ્યું, ફ્રૂટ જ્યુસનું ગળ્યું, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગળપણ તમે બંધ કરો તો તમારા બાળકમાં દર મહિને સુધારો અવન ચાલુ થશે. તમે ગામડામાં રહ્યો છો, તમારી પાસે કોઈ રિસોર્સ નથી, તમને ખબર પડે કે મારા બાળકને ઓટિઝમ છે, તમે દૂધની વસ્તુ, ઘઉંની વસ્તુ અને ગળ્યું બંધ કરશો અને તમારા બાળકને થોડું દોડાવશો, ચલાવશો, સાયકલિંગ કરાવશો તો તમારા બાળકમાં ચોક્કસ સમય અનંતારે કોઈ પણ બગાડ્યા વગર સુધારો આવશે. અને એક સમય એવો આવશે કે તમને કોઈ ડોક્ટર નહીં મળ્યો હોય તો પણ તમારું બાળક એક લેવલ સુધી તમે એને મેનેજેબલ કરી શકશો. રાઈટ રાઈટ. ડોક્ટર, ઘણા કેસીસ એવા હોય છે કે રિપોર્ટ કરવામાં આવે તો તમામ રિપોર્ટ નોર્મલ આવે છે, પરંતુ તબિયતમાં સુધારો નથી થતો. આવા કિસ્સાઓમાં શું થતું હોય છે અને શું કરવું જોઈએ? 10% કેસો એવા આઈડેન્ટિફાઈ રહ્યા છે, અમે લોકો રિસર્ચ કરી રહ્યા છે, કે બાળકનો સીટી સ્કેન નોર્મલ હોય, એમઆરઆઈ સ્કેન નોર્મલ હોય, બ્લડના બધા રિપોર્ટ નોર્મલ હોય, એનું જીનેટિક નોર્મલ હોય, એનું મેટાબોલિક ડિસઓર્ડર માટે રિપોર્ટ નોર્મલ હોય, એના માઇટ્રોકોન્ડ્રિયલ ડિસઓર્ડર એના જેટલા શક્ય હોય એટલા રિપોર્ટ બધા જ નોર્મલ હોય છે. પણ 10% બાળકો કોઈ પણ થેરાપીને રિસ્પોન્સ નથી કરતા. જે એલોપેથી હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, સ્પીચ થેરાપી હોય, ઓક્યુપેશનલ થેરાપી હોય, એબીએ થેરાપી હોય, તો એ વસ્તુ છે એ અઘરી છે આઈડેન્ટિફાય કરવા. એમાં રિસર્ચ કરી રહ્યા છે પણ હજી સુધી કોઈ ક્લુ નથી મળી. જી, ડેફિનેટલી, ચોક્કસથી. હવે જતા જતા એન્ડમાં આપ દર્શકો જે આપણે જોઈ રહ્યા છે અને તમામ જે પેરેન્ટ્સ છે એમને શું મેસેજ આપવા માંગશો? લાસ્ટ મેસેજ. તમારા બાળકમાં જો તમને સહેજ પણ શંકા લાગે કે મારા બાળકમાં ઓટિઝમના સિમ્ટમ છે, તમે તાત્કાલિક ધોરણથી અને પ્રાણીજન્ય દૂધ એટલે ગાય, બકરી, ભેંસ, ઊંટનું દૂધ બંધ કરો, દૂધની વસ્તુ બંધ કરો, દહીં, ઘી, છાશ, ચીઝ, બટર, માખણ, ઘઉં, રવો, મેંદો, બિસ્કિટ, બ્રેડ, પાઉં, બહારના રેડીમેડ ખાવાનું બંધ કરો અને બધું ગળ્યું બંધ કરો. તમે તમારા છોકરાને ઘણી બધી વસ્તુ આપી, બધી ચોખાની વસ્તુ, બધા કઠોળ, બધા લીલા શાકભાજી, જુવાર, બાજરા, મકાઈનો રોટલો આપી શકો છો. તમે આપવાનું ચાલુ કરો, તમારા બાળકને ફિઝિકલ એક્ટિવિટીઝ ચાલુ કરો, તમારા બાળકમાં ચોક્કસ સુધારો દેખાઈ શકશે. અને જ્યારે તમને સમય મળે ત્યારે તમે ઓટિઝમના નિષ્ણાંત ડોક્ટરને બતાવી અને આગળ સારવાર લો. પણ તમારો આ જે ખોરાક અને આ તમારી એક્સરસાઇઝ છે એ ચાલુ રાખશો તો એક દિવસ તમારા મોઢા ઉપર એક ખુશી હશે કે હા, મેં મારા બાળક પાછળ જે મહેનત કરી એનું મને કંઈ ફળ મળી રહ્યું છે. જી, ચોક્કસથી. ડોક્ટર કેતન, ટીવી 9 સાથે જોડાવા બદલ અને ઓટિઝમ વિશે માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે જો તમને ઓટિઝમને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ડોક્ટર કેતન પટેલ સાથે સોશિયલ મીડિયા થકી જોડાઈ શકો છો અને કમેન્ટ સેક્શનમાં પણ આપ આપના ક્વેશ્ચન હજુ પણ પૂછી શકો છો. આ સાથે દેશ અને દુનિયા સાથે જોડાયેલા સમાચારો માટે આપ જોતા રહો ટીવી 9.